તાલુકા ભરવાડ સમાજ સમૂહ લગ્ન સમિતિ આયોજિત 10મા સમૂહ લગ્ન પ્રસંગે અહીં ઉપસ્થિત સર્વે સાધુ સંતો, આમંત્રિત મહેમાનો, ભરવાડ સમાજના સર્વ વડીલો, ભાઈઓ બહેનો અને 53 યુગલો એ બધાને સૌ પ્રથમ ભગવાન દ્વારકાધીશ વાડીનાથ મહાદેવ અને મા મત્સ્યોના ખૂબ ખૂબ આશીર્વાદ. ભરવાડ સમાજની સમૂહ લગ્નની પરંપરા એ વર્ષો જૂની પરંપરા છે. હજારો વર્ષોથી આ સમાજ સમૂહ લગ્ન કરતો હતો. વચ્ચે એ સમૂહ લગ્નની પરંપરા થોડી વિસરાય, પણ છેલ્લા 25 વર્ષથી સમસ્ત ગુજરાતમાં ભરવાડ સમાજના દરેક જિલ્લા મથકે અને તાલુકા મથકે લગભગ 25 જગ્યાએ સમૂહ લગ્નો યોજાય છે. સમૂહ લગ્ન છે એ આજના સમયમાં કેમ જરૂરી છે? આજે સમૂહ લગ્નથી સમાજના સમયનો બચાવ થાય છે, સમાજના નાણાંનો બચાવ થાય છે અને સમાજમાં એકતા અને સંગઠન વધે છે. જય વાડીનાથ, જય મસોમાં. હું હીરાભાઈ બાંબા સમૂહ લગ્ન સમિતિના પ્રમુખ બોલું છું કે આજથી 10 વર્ષથી આ સમૂહ લગ્ન થાય છે. 10 વર્ષથી સમૂહ લગ્ન થાય છે અને ઓછામાંથી 470 દીકરી અમે પરણાવી છે. બધીના આધાર કાર્ડ, ચૂંટણી કાર્ડ, ટોટલ વસ્તુ અમે કરાવી છે અને આજ લગીમાં અમે 50,60,000 ભરવાડની દીકરીઓને દેવરાયા. બાકી આજીવન દાતા છે, જ્યાં લગી જીવે ત્યાં લગી, જીવે ત્યાં લગીના દાતા છે. અને આ ધર્મગુરુની હાજરીમાં અમે આ લગ્ન કરી છીએ અને કોઈ તરફનો કોઈ એક રૂપિયો લીધું ન હોય એવી દીકરીને પરણાવી છે. અને અમારે અહીંયા કકુ કઈના દીકરીઓ પરણાવા આવે છે. ખૂબ ખૂબ મારી સમાજનો હું આભારી છું. સમૂહ લગ્નમાં 53 દીકરીના અત્યારે લગ્ન છે અને હોલ ગુજરાતની દીકરી લઈ છે અને અમે 70,000-80,000 રૂપિયાનો કરી આ 10મો સમૂહ લગ્ન ચાલે છે.